નિયામક અન્ન અને નાગરિક પુરવઠા કચેરી ગાંધીનગર તેઓ દ્વારા તારીખ અઠ્યાવીસ ત્રણ બે હજાર વીસના રોજ પરિપત્ર કરવામાં આવેલ છે જે તમામ જિલ્લા કલેક્ટરશ્રીઓને સંબોધીને કરવામાં આવેલ છે તો તેમાં આપણે વિગતવાર જોઈશું જેનો વિષય છે કોરોના કોવિડ નાઇન્ટીન વાયરસની વ્યાપક અસરના કારણોસર જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ લાભાર્થીઓ ને એપ્રિલ બે હજાર વીસ દરમિયાન વિનામૂલ્યે રેશન આપવા બાબત એ વિષય હેઠળ આ પરિપત્ર કરવામાં આવેલ છે તો તે પરિપત્રની વિગતે આપણે ચર્ચા કરીએ જેમાં જોઈએ ઉપરોક્ત વિષય પરત્વે સવિનય જણાવવાનું કે હાલ સમગ્ર દુનિયામાં કોરોના કોવિડ નાઇન્ટીન વાયરસની વ્યાપક અસર થયેલ છે જેની અસર સમગ્ર ભારતમાં અન્ય રાજ્યોમાં તેમજ ગુજરાત રાજ્યમાં પણ થયેલ છે જેના અનુસંધાને ભારત સરકારના ગૃહ વિભાગના હુકમ નંબર અ તારીખ સાવચેતીના પગલા રૂપે તારીખ પચીસ ત્રણ બે હજાર વીસના ના રોજથી એકવીસ દિવસ માટે સમગ્ર ભારતમાં લોકડાઉન કરવામાં આવેલ છે આ લોકડાઉન ની વ્યાપક અસર હેઠળ ધંધા રોજગાર બંધ થયેલ છે આથી છૂટક મજૂરી કરનાર રોજંદી મજૂરી કરી આવક મેળવના રોજમદાર લારી વગેરે જેવા રાષ્ટ્રીય કાયદા હેઠળ આવરી લેવાયેલા રીતે માઠી અને વિપરીત અસર રાજ્યમાં આઠ પોઈન્ટ જીરો સાત લાખ જેટલા અંત્યોદય કાર્ડ ધારકો સત્તાવન પોઈન્ટ તેત્રીસ લાખ જેટલા અગ્રતા ધરાવતા કુટુંબો એટલે કે પી એચ એચ મળી કુલ પાસઠ પોઈન્ટ ચાલીસ લાખ એનએફએસએ કાર્ડ

યોજાયેલ તાકીદની બેઠકમાં આ જથ્થો તમામ લાભાર્થીઓને વિનામૂલ્ય આપવાની સંવેદનશીલ નિર્ણય કરાયેલ છે તથા તેની સમગ્ર રાજ્યમાં પ્રિન્ટ ઇલેક્ટ્રોનિક મીડિયા તેમજ સોશિયલ મીડિયા દ્વારા બહોળી પ્રસિદ્ધિ કરાયેલ છે ઉપરોક્ત વિગતો ધ્યાને લેતા એપ્રિલ બે હજાર વીસ માસ માટે જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ નીચે મુજબની વિગતે ઘઉં ચોખા દાળ ખાંડ તથા મીઠાના વિનામૂલ્ય વિતરણ વ્યવસ્થા આઠ પોઈન્ટ જીરો સાત લાખ છે અને તેમાં સમાવિષ્ટ જનસંખ્યા છત્રીસ પોઈન્ટ ચુવાલીસ લાખની છે જેમાં વસ્તુઓમાં ઘઉં કાળદીટ પચીસ કિલોગ્રામ ચોખા કાર્ડદી દસ કિલોગ્રામ દાળ કાળ દીઠ એક કિલોગ્રામ મળવા પાત્ર છે એટલે કે આ તમામ વસ્તુ વિનામૂલ્યે મળવા પાત્ર થશે ત્યાર પછી ક્રમ નંબર બે જોઈએ અગ્રતા ધરાવતા કુટુંબો એટલે કે પી એચ એચ જેના રેશન કાર્ડની સંખ્યા સત્તાવન પોઈન્ટ તેત્રીસ લાખ છે અને તેમાં સમાવેશ જનસંખ્યા બસો ચોર્યાસી પોઈન્ટ એસી લાખ કુટુંબો એટલે કે તમામ અંત્યોદય કુટુંબો જે રેશન કાર્ડની સંખ્યા આઠ પોઈન્ટ જીરો સાત લાખ છે અને તેમાં સમાવિષ્ટ જનસંખ્યા છત્રીસ પોઈન્ટ લાખ તેઓને ખાંડ ત્રણ વ્યક્તિ સુધી કાળ દીઠ એક કિલોગ્રામ મળવા પાત્ર થશે કુટુંબો તો તેઓના રેશન કાર્ડ સંખ્યા સત્યાવીસ પોઈન્ટ પાંત્રીસ લાખની છે અને તેમાં સમાવેશ જનસંખ્યા એકસો તેતાલીસ પોઈન્ટ પંચાવન લાખની છે જેઓને ખાંડ વ્યક્તિ દીઠ અંત્યોદય કુટુંબ અને બીપીએલ કુટુંબો જેઓના રેશન કાર્ડની સંખ્યા પાંત્રીસ પોઈન્ટ બેતાલીસ લાખની છે અને તેમાં સમાવેશ જનસંખ્યા એકસો ઓગણસી પોઈન્ટ નવ્વાણું લાખની છે તો આ તમામને

જે રેશન કાર્ડ ની સંખ્યા તેત્રીસ પોઈન્ટ ઓગણ લાખની છે અને તેમાં સમાવિષ્ટ જનસંખ્યા ઓગણીસ લાખની છે મીઠું કાર્ડ દેઠ એક કિલોગ્રામ વિના મૂલ્યે મળવા પાત્ર થશે તો આ તમામ વિગતો જે જોઈ એ તમામ જથ્થો વિના મૂલ્યે મળવા પાત્ર થશે તો હવે આપણે પરિપત્રોની આગળની વિગતો જોઈએ આ વિડીયોને અંત સુધી જોજો હજી આપણે જોઈશું કે જેઓ પાસે રેશન કાર્ડ નથી કે અન્ય તો આ પછી જે કઈ સૂચનાઓ કે મુદ્દાઓ છે તે તમામ વ્યાજ વિભાવના દુકાનદારોને લાગુ પડતા મુદ્દાઓ છે જેની આપણે ચર્ચા નહીં કરીએ તો આપણે આવી જઈશું સીધા મુદ્દા નંબર નવ પર ક્રમ નંબર નવ આ ઉપરાંત જે લોકો રેશન કાર્ડ કે અન્ય કોઈ પુરાવા ધરાવતા નથી તો મિત્રો અહીં આપ જોઈ શકો છો કે સ્પષ્ટપણે લખાયેલ છે કે જે લોકો રેશન કાર્ડ કે અન્ય કોઈ પુરાવા ધરાવતા નથી અને અત્યંત ગરીબ નિરાધાર ઘર અને કુટુંબ વિહોણા છે તેવા સરકાર શ્રીના અન્ન બ્રહ્મ યોજનાની પાત્રતા ધરાવતા લાભાર્થીઓને માહે એપ્રિલ બે હજાર વીસ માટે વ્યક્તિ દીઠ નીચે મુજબની વિગતે ઘઉં ચોખા ખાંડ મીઠું અને ચણાની દાળનો જથ્થો મળવાપાત્ર થશે તો તેના માટે પણ કોષ્ટક આપેલ છે તે કોષ્ટકની વિગતો આપણે જોઈએ જેમાં લખાયેલ છે માહે એપ્રિલ બે હજાર વીસ માસ માટે વિનામૂલ્યે ફૂડ બાસ્કેટ તો આ રીતે જે કોઈ વ્યક્તિ રેશન કાર્ડ કે અન્ય પુરાવા ધરાવતા નથી તેઓને આ પ્રમાણેનું ફૂડ બાસ્કેટ મળવાપાત્ર થશે તો ફૂડ બાસ્કેટમાં કેટલી વસ્તુ છે દાળ જે એક કિલોગ્રામ ખાંડ તે પણ એક કિલોગ્રામ અને અંતે મીઠું તો તે પણ એક કિલોગ્રામ મળશે તો રેશન કાર્ડ ન ધરાવતા અને અન્ય કોઈ આધાર પુરાવા ન ધરાવતા અત્યંત ગરીબ નિરાધાર ઘર અને કુટુંબીના વ્યક્તિઓને આ પ્રમાણેનું એક ફૂડ બાસ્કેટ મળશે જેમાં આટલી વસ્તુઓ તેઓને મળવા પાત્ર થશે આમ હાલની કોરોના એટલે કે કોવિડ નાઇન્ટીન વાયરસની વ્યાપક અસરને ધ્યાને લઈ રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલ વિનામૂલ્યે ફૂડ બાસ્કેટ તમામ લાભાર્થીઓ સુધી સરળતાથી પહોંચે તથા આ અંગેની લાભાર્થીઓને પૂરતી જાણકારી મળે તે માટે ઉપરોક્ત તમામ વિગતોને ધ્યાને લઈ

ત્યાંથી આપ આ પરિપત્ર ડાઉનલોડ કરી અને સંપૂર્ણ વાંચી શકો છો જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો મિત્રો સાથે શેર કરો જરૂર જણાય તો કોમેન્ટ કરો અને હા આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું નવા ટોપિક સાથે ત્યાં સુધી રજા લઉં જય હિન્દ